ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં તારો છોકરો મારા છોકરાની વહુ સાથે બોલે છે તેવું જણાવી બુધવારની રાત્રે ખાટલો ઢાળીને આંગણામાં સૂતેલા આધેડ પર કુવાડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નિપજ્યું હતું. તો ડભોઈ પોલીસે ખૂનનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં બુધવારની રાત્રે ઘટેલી ઘટનામાં ક્રમમાં ત્યાં જ રહેતા અને હત્યાનો ભોગ બનનાર નટુભાઈ હરજીભાઈ રાઠોડિયા જેવો મહેનત મજૂરી કરી અને પોતાનું પેટ્યું રડી ખાતા હતા. આ ઘટના સંબંધિત તેઓની પત્ની રેવાબેને ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના પતિ નટુભાઈ ગામના પ્રકાશભાઈ પટેલને ત્યાં ખેતી કામ માટે ટ્રેક્ટર હંકારવાનું કામ કરતા હતા. તે જ દિવસે રાબેતા મુજબ સવારે પછી પોતાને મજૂરી કામે પહોંચી ગયા હતા. જ્યારે રેવાબેન ઘરે હતા તેઓએ પણ જમવાનું બનાવી 11 વાગ્યાના સુમારે ભેંસો ચરાવવા માટે સીમમાં ગયા હતા. ત્યારે રાબેતા મુજબ બપોરના 12 કલાકે તેમના પતિ નટુભાઈ ઘરે આવી જમી પરવારી પરત પોતાના કામકાજ માટે નીકળી ગયા હતા. લગભગ 3.5 કલાકના સુમારે રેવાબેન પણ ભેંસો ચરાવી પરત ઘરે આવી ગયા હતા અને સાંજે 6 કલાકે તેઓના પતિ પણ પોતાનું મજૂરી કામ પતાવી ઘરે આવી ગયા હતા. આ સમય મર્યાદામાં બીજી બાજુ તેઓની દીકરી રેખા અને જમાઈ કલ્પેશભાઈ મહેમાન ગતિ માનવા આવ્યા હતા, પરંતુ ભેંસો પૈકી પૂરતી ભેંસો ઘરે ન દેખાતા ખોવાયેલી ભેંસને શોધવા સાંજે 7 કલાકે જમાઈ રેવાબેનનો પુત્ર અને જેઠ વિનોદભાઈ સીમા ભેંસ શોધવા માટે નીકળી ગયા હતા. તમામ પરત આવે છે. સમગ્ર કુટુંબ ભેગા મળી સાથે સાંજનું વારું પણ કરી લીધું હતું. ત્યારબાદ આંગણામાં ખાટલો ઢારી તમામ કુટુંબીજનો સાથે બેઠા હતા, જ્યારે 9:30 કલાકના સુમારે તમામ પોતપોતાની રીતે વ્યવસ્થા મુજબ સૂઈ ગયા હતા. જે પૈકી પૌત્ર અને રેવાબેન અને તેમના ભોગ બનનાર પતિ આંગણામાં ઢારેલા ખાટલા ઉપર ત્રણેય એક સાથે સૂઈ ગયા હતા. તે અરસામાં લગભગ 10 વાગ્યાના સુમારે ત્યાં નવી નગરીમાં જ રહેતો જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાએ અચાનક હાથમાં કુહાડી લઈ ખાટલામાં સૂતેલા નટુભાઈ રાઠોડિયાના મોઢાના ભાગ ઉપર ઉપરા છાપરી 2-3 કુહાડીના ઘા કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા. સાથે સૂતેલા રેવાબેને બૂમાબૂમ કરતા ઘરમાં સૂતેલ જમાઈ દીકરો દીકરી વહુ તથા ફરિયાના અન્ય માણસો સ્થવરે દોડી આવી પહોંચ્યા હતા. આ તબક્કે પોતાના પતિને વધુ મારમાંથી બચાવવા રેવાબેન પ્રયત્ન કરતા રેવાબેનને પણ કુહાડીનો આથો મારી નીચે ગબડાવી દીધા હતા. જ્યારે બીજી બાજુ જયંતિ રાઠોડિયા પણ ગબડી ગયો હતો. તરત જ ઊભો થઈ હાથમાં કુહાડી લઈ તારો છોકરો મારા છોકરાની વહુ સાથે બોલે છે નો બળબળ કરતો કરતો પોતાના ઘર તરફ ચાલીને નીકળી ગયો હતો. આ તબક્કે ફરિયામાં રહેતો વિજય વસાવા સ્થવરે 108 ઇમરજન્સી સેવાને ફોન કરી બોલાવતા ગંભીર ઇજાગ્રસ્ત નટુભાઈને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન નટુભાઈનું મોત નપજ્યું હતું. આ ઘટનાઓ સંબંધી ડભોઈ પોલીસે રેવાબેનની ફરિયાદને લઈ ગણતરીના કલાકોમાં જ હત્યારા જયંતિ રાઠોડિયાને ઝડપી પાડી જેલ ભેગો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.